આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો નમસ્કાર દર્શક મિત્રો હું ખુજ પૂજા ટંડેલ સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર વલસાણા બર્ચક વિસ્તારમાં બન મકાનમાંથી અંદાજે ₹70000ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર વલસાડ શહેરના નાની મેતવાડમાં ગણપતિ મંદિરના પાછળના વિસ્તારમાં ભરચક રહેણાંક મકાનો આવેલા છે જ્યાં ગણેશભાઈ શાહનું મકાન ઘણા સમયથી બંધ રાખવામાં આવ્યું હતું આસપાસના પડોશીઓના રહેઠાણ અહીં આવેલા છે દરમિયાન પડોશીઓને સંબંધિતોએ અચાનક મકાનનો દરવાજો ખુલ્લો જોવા મળતા આશ્ચર્ય પામ્યા હતા તેમણે નજીક જોઈ તપાસ કરતા કંઈક ચોરી થઈ હોવાનું જણાતા તાત્કાલિક મકાન માલિકને જાણ કરી હતી જેને લઈ માલિક સ્થળ ઉપર આવી પહોંચી ઘરમાં જઈ તપાસ કરતા કબાટનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો કબાટના ખાનામાં જોતા અંદર મૂકેલા સિત્તેર થી એસી હજારના સોના ચાંદીના દાગીના ગાયબ જણાતા ચોરી થઈ હોવાની જાણ વલસાડ સિટી પોલીસ મથકને કરવામાં આવી હતી સિટી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી વાપી છલા પાંચ ઇસમો કારમાં બે ઘઉવંશ ની તસ્કરી કરતા ઘટના સીસી કેમેરામાં કે વારંવાર થતી ઘઉ તસ્કરીને લઈ પોલીસની નાઇટ પેટ્રોલિંગ વધારવા અને ઘઉ તસ્કરો સામે કડક કાર્યવાહી કરવા લોકોની માંગ વલસાડ જિલ્લાના અડીને આવેલા મહારાષ્ટ્રના કેટલાક ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌતસ્કરો વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગૌવંશની તસ્કરી કરતા રહ્યા છે ત્યારે ફરી વલસાડ જિલ્લાના મુખ્ય માર્ગો પર રખડતા ગૌવંશની તસ્કરી કરવામાં આવી રહી હોવાની ઘટના સામે આવી છે ઓગણીસ ફેબ્રુઆરીની વહેલી સવારે વાપીના ચલા વિસ્તારમાં બે કારમાં પાંચ જેટલા જણાઈ સમો રસ્તા ઉપર બેસેલા બે ગૌવંશને ટાર્ગેટ કરી કારમાં ગૌ તસ્કરી કરીને ફરાર થઈ ગયા હતા ચલા વિસ્તારમાં આવેલ એક દુકાનના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી સોમવારે સાંજે દુકાનદાર જ્યારે તેમની દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા વહેલી સવારે બે કારમાં આવેલા પાંચ અજાણ્યા સમયે દુકાન નજીક બેસેલ બે ગૌવંશની તસ્કરી કરી હોવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલી જોઈને વેપારીઓએ તાત્કાલિક વાપી પોલીસની ટીમ અને વાપી ગૌરક્ષકના કાર્યકરોને જાણ કરી હતી સાથે વાપી સહિત જિલ્લામાં વધતી જતી ગૌ તસ્કરી અટકાવવા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધારવા અને ગૌ તસ્કરો સામે કડક કાર્યવાહી કરવા લોકો માંગ કરી રહ્યા છે કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગ લોકાર્પણ અને કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન સમારંભ યોજાયો પારડી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ સંચાલિત સ્વર્ગ રથનું લોકાર્પણ અને કોંગ્રેસ કાર્યાલય ઉદઘાટન સમારંભ યોજાયો હતો હનુમાન ડુંગરી ખાતે કોંગ્રેસ કાર્યાલયનું નારિયડ ફોડીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી મિલન દેસાઈ વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ વશી લોકસભા કોંગ્રેસના પ્રભારી તરુણભાઈ વાઘેલા વલસાડ લોકસભા પ્રભારી અને ડેડિયાપાડાના ધારાસભ્ય પીડી વસાવા અગ્રણી બોલાભાઈ પટેલ પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બિપિન પટેલ તાલુકા કોંગ્રેસ સુપ્રમુખ સતીષ પટેલ પ્રદેશ મહિલા મોરચાના મંત્રી આશાબેન દુબે વલસાડ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ યુથ કોંગ્રેસ પ્રમુખ કુંજાલીબેન પટેલ મહામંત્રી કપિલભાઈ હડપતિ ઉપસ્થિત રહ્યા હતા સ્વર્ગરથ અંતિમ વિધિ માટે ઉપયોગી બનશે જેનું અનંત પટેલ પીડી વસાવા અને મિલન દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું દાતાઓનું મહાનુભાવો હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું

ધરમપુર કપરાડા તાલુકાના આદિવાસી ગરીબ સમાજમાં લગ્નનો મોટો ખર્ચ ઉપાડી ન શકનાર પરિવાર વિધિવત રીતે લગ્ન કરી શકતા નથી તેવા સંજોગોમાં તેમને શાસ્ત્રોક વિધિ વિધાન અનુસાર સમૂહલગ્નનું આયોજન સાથે લગ્ન સંસ્કાર કરાવી આપવાનું બીડું શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સિલવા યુએસએ દ્વારા ઉપાડી લેવામાં આવ્યું હતું અને સાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના યજમાન પદે તથા અન્ય દાતાઓના સહયોગથી ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજીના નેજા હેઠળ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સાંતાબેન હરિભાઈ દરેક કન્યાઓને ગરવખરીના સામાન કન્યાદાન સ્વરૂપે આપવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો પૂજ્ય વિજ્ઞાન સ્વામી પૂજ્ય રામ સ્વામી પૂજ્ય હરિસ્વામી બાબુભાઈ સોદવડિયા હરેશભાઈ બોઘાણી દાતાઓ આગેવાનો નાનુભાઈ બાંબરોલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા પાર્ટી આરએસએસ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતિ નિમિત્તે રેલી નીકળી આરએસએસ ઋષિકુમારો નગરજનય કિલ્લા ઉપર શિવાજી પ્રતિમાનું પૂજન કર્યું પારડીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિન્દુ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે રેલી કાઢવામાં આવી હતી અને ઐતિહાસિક કિલ્લા ઉપર આવેલ શિવાજી મહારાજની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક દળ દ્વારા સર્વપ્રથમ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે પારડી પોલીસ સ્ટેશન પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ગાર્ડનમાં પ્રતિમાનું પૂજન કરી આંબેડકરના જયકારા સાથે જય ભવાની જય શિવાજીના સૂત્રો સાથે રેલી કાઢવામાં આવી હતી આ રેલી વલસાડી જપા ગૌરવપદ પંડિત સાતવડેકરની પ્રતિમા પાસે પહોંચી હતી જ્યાં ઋષિકુમારો અને નગરજોને પૂજન કર્યા બાદ રેલી પારડીના ઐતિહાસિક કિલ્લા ઉપર પહોંચી હતી જ્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણીઓ નાગરિકો અને ઋષિકુમારોએ જય ભવાની જય શિવાજીના જય સાથે શિવાજીની પ્રતિમાને નમન કર્યા હતા આ પ્રસંગે શિવાજીના જીવન વિશેની જાણકારી ઋષિકુમારે સંસ્કૃત ભાષામાં આપી હતી શિવાજીએ કરેલા સનાતન ધર્મ અંગેના કાર્યોને દર્શાવવામાં આવ્યા હતા

ઉપાધ્યાયનગર જે પંડિત સાસરકર વસ્તીમાં આવે છે તો તેમના જે વરિષ્ઠ વ્યક્તિ કુંડનભાઈ આહિર

બાળકોને વિદ્યા દેવી માં સરસ્વતી ના આશીર્વાદ મળે તે માટે સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પરિયા તથા ખેલાવ ગામના સરપંચે હાજરી આપી પૂજામાં ભાગ લીધો હતો આ સાથે શાળાના વાલીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી માં સરસ્વતીના પૂજનનો લાભ લીધો હતો વાલીઓ દ્વારા શાળાની આ પ્રવૃત્તિને બિરદામાં આવી હતી શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધીએ બાળકોને વસંત પંચમીનું મહત્વ સમજાવ્યું હતું અંતે શાળાના પ્રિન્સિપાલ આશાબેન દેસાઈએ સહકાર આપવા બદલ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડીયો